तो समग्र गुजरातना दरियाकांठे બીપોરજોયની અસર વર્તાઈ રહી છે ત્યારે જામનગરથી જોડાઈ ગયા છે સંવાદદાતા અર્જુન. અર્જુન, જામનગરમાં હાલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કેટલી અસર બીપોરજોયની જોવા મળી રહી છે? કુદરતી કૃષ્ણા, જે રીતે જામનગરમાં જે આજથી જે વરસાદની જે ભારે વરસાદ અને પવનની જે આગાહી છે અને જે વાવાઝોડાની જે અસરની જે વાત છે, તો ત્યાં સૌપ્રથમ હું આપણે દ્રશ્યો જે છે તે બતાવવા માંગીશ કે આ જામનગર સચાણા બતરના જે દ્રશ્યો છે, જે જીએસટીની ટીમ જે છે તે ફરી એક વખત જે ગ્રાઉન્ડ ઝીરો પર જે છે તે પહોંચી આવી છે. સતત જે દરિયાના જે દ્રશ્યો જે આપણે પહોંચાડી રહ્યા છે ત્યારે બતાવવા માંગીશું આપણે કે અત્યારે હાલ જે જામનગરમાં વાતાવરણમાં કોઈ એવો મોટો ફેરફાર જે છે તે જોવા નથી મળી રહ્યો. દરિયામાં પણ જે સામાન્ય જે દિવસોમાં જે કરંટ હોતો હોય છે તે એટલો જ કરંટ જે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આજનો દિવસ જે જામનગર માટે ખૂબ જ જે જોખમી માનવામાં આવે છે, કારણ કે 36 કલાક જે અતિ ભારે વરસાદ અને જે અતિ ભારે પવન ફૂંકાવાની જે આગાહી છે તેના પગલે જે વાતાવરણ જે છે તે ગમે ત્યારે જે છે તે બગડી શકે છે. પરંતુ અત્યારે હાલ જે દરિયા જે છે તે શાંત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે અત્યારે પવન છે તેની ગતિ અત્યારે થોડીક વધારે અસામાન્ય લાગે છે, કારણ કે સવારથી જ જે દરરોજ જે રીતના પવન હોતો હોય છે તે રીતના આજે પવન જે છે તે જોવા નથી મળી રહ્યો. તૈયારીઓની વાત કરશું તો જે જામનગર શહેરમાં જે તમામ લોકોએ જે સ્વયંભૂ રીતે જે ઘરમાં રહેવાનો જે આજે નિર્ણય કર્યો હોય તે રીતનું જે અત્યારે હાલ જે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જામનગર શહેરમાં તમામ વેપારીઓએ આજે બંધ રાખવાનો તેમજ ઉદ્યોગકારોએ ઉદ્યોગ બંધ રાખવાનો જામનગર થી ખંભાળિયા, જામનગર થી દ્વારકા અને જામનગર થી પોરબંદર એમ એસટી વ્યવહાર પણ જે છે તે બંધ રાખવામાં આવ્યો છે. હવાઈ માર્ગ થી જે એક ફ્લાઇટ જે દરરોજ આવે છે તે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે માર્ગ પણ જે આજે બંધ રાખવામાં આવ્યો છે. એટલે કે તમામ જે લોકો જે છે તે સ્વયંભૂ રીતે અત્યારે હાલ સમજીને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમામ તકેદારીના પગલા લીધા છે. તંત્ર દ્વારા પણ 8542 લોકોનું સ્થળાંતર જે છે તે કરવામાં આવ્યું છે અને સાથે સાથે તમામ લોકોને સુરક્ષિત રીતે આશ્રય સ્થાનમાં જે છે તે ખસેડી દેવામાં આવ્યા છે. તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થાઓ જે છે તે કરી દેવામાં આવી છે. એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અને લોકો સ્વયંભૂ રીતે સંપૂર્ણપણે સતર્ક થયા છે. પરંતુ અત્યારે હાલ જામનગરમાં કોઈ ચિંતાનો માહોલ કે ચિંતા જેવી અત્યારે જે પરિસ્થિતિ જે છે તે દેખાઈ નથી રહી. કૃષ્ણ જી, આભાર માહિતી આપવા માટે.